नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, હું છું સિદ્ધાર્થ ધોળકિયા। વાત કરીએ નિવાસી તબીબોની હડતાલને લઈને, તો આજે પણ નિવાસી તબીબોની હડતાલ યથાવત છે ને। આજે સાતમો દિવસ છે તબીબોની હડતાલનો। નિવાસી તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। કોરોના યોદ્ધા તરીકેના સન્માનપત્રો પરત કરશે। હડતાલને પગલે તબીબી સેવાને પણ અસર થશે। અમદાવાદ સિવિલમાં 60% ઓપરેશન મોકૂફ રખાયા છે। બીજે મેડિકલ કોલેજમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે। 6 શહેરોના 2000 નિવાસી તબીબો હડતાલ પર છે। હડતાલથી ઓપીડીમાં દર્દીઓની મુશ્કેલી વધી ગઈ છે। તો રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ છઠ્ઠા દિવસે પણ યથાવત છે। સરકાર હડતાલનો ડોક્ટરો સામે આકરા પાણીએ છે અને સુરતમાં ડોક્ટર્સને હોસ્ટેલ ખાલી કરવા સરકારે નોટિસ ફટકારી છે। તો આ તરફ બોન્ડ સહિતના મામલે આરપારની લડાઈ લડવા ડોક્ટરોએ જાહેરાત કરી છે। સુરત સિવિલમાં 400થી વધુ રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર છે। તો આ તરફ અમદાવાદ, જામનગર અને રાજકોટમાં પણ ડોક્ટરોએ સરકાર સામે બાયો ચડાવી છે। અમદાવાદમાં કોરોના વોરિયર્સના પ્રમાણપત્રો પરત આપવાની વાત કરી છે। તો જામનગરમાં 500થી વધુ તબીબો હડતાલ પર ઉતર્યા છે। જુનિયર તબીબો દ્વારા ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરાઈ છે। મેડિકલ કેમ્પસ બહાર રવિવારે પણ ધરણા અને દેખાવ કરાયા। તો વિવિધ શહેરોની અંદર રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલના દ્રશ્યો જોઈ રહ્યા છો। અમદાવાદ, રાજકોટ, સુરત અને જામનગર ડોક્ટરો દેખાવો કરી અને વિરોધ નોંધાવ્યો છે। અનેક ઓપરેશન્સને મોકૂફ રાખવામાં આવ્યા છે। વિવિધ શહેરોમાં હડતાલ છે। જ્યાં સુધી તેઓની માંગ માનવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાલ પર છે। સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે જો તેઓ બોન્ડનું અનુપાલન કરવા માટે તૈયાર નથી તો બોન્ડમાં જે રૂપિયા છે તે ભરી દે અને ત્યારબાદ સરકાર તેઓ સામે કોઈ પગલાં નહીં લે। પરંતુ હાલમાં જે સન્માનપત્ર આપવામાં આવ્યા હતા સરકાર તરફથી કોરોના કાળમાં, તેઓ આજે પરત કરવામાં આવશે તેવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો ફરજ મુક્તિના લેટર પણ આપી દેવામાં આવ્યા હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। મહત્વના અને મોટા સમાચાર, જે ડોક્ટર્સ હડતાલ પર છે અને કામ નથી કરી રહ્યા, પોતાના નિયમોનું પાલન નથી કરી રહ્યા, જે સરકાર તરફથી પહેલેથી જ કહેવામાં આવ્યું હતું તે પ્રમાણેના પગલાં લેવામાં આવ્યા છે। ફરજ મુક્તિનું આ લેટર કે જેમાં ડોક્ટર્સના નામ સાથે તેઓને કહેવામાં આવ્યું છે। અને હવે વાત કરીએ રસ્તા પર પડેલા અખાડાની। આ તરફ વડોદરા શહેર જાણે ખડોદરા બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। વડોદરાના અનેક માર્ગો પર જોવા મળ્યા છે આવા જ રસ્તા અને આવા જ ખાડાઓ, જ્યાં આગળ રસ્તાઓ ખાડામાં પરિવર્તિત થઈ ગયા છે। તંત્ર દ્વારા શહેરના ડભોઈ રોડ તરફના મુખ્ય માર્ગ પર ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી। પડેલા ખાડામાં પુરાણ નહીં કરવામાં આવતા ઠેર ઠેર ખાડા, ગંદકી અને કિચડ જોવા મળ્યા છે। આ પરિસ્થિતિમાં વાહન ચાલકો, રાહદારીઓ તેમજ સ્થાનિક રહીશોમાં તંત્ર સામે નારાજગી ફેલાય છે। ત્યારે કહેવાતા સ્માર્ટ સિટીની ગુલબાંગો ફૂંકતા વડોદરા મહાનગરપાલિકા તંત્રની પ્રીમોન્સૂન કામગીરીના દાવા ખોટા પુરવાર થયા છે। વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં હાલ આ કામગીરી અધૂરી રહેતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। શહેરના ડભોઈ રોડ વિસ્તારના મુખ્ય માર્ગો પર ડ્રેનેજ લાઇનની કામગીરી અંતર્ગત ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા હતા, જોકે વિપક્ષી અધિકારીઓની કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત હોવાનો આક્ષેપ લગાવ્યો છે। જે આપણે કોર્પોરેશનના વ્યક્તિઓ છે એ જવાબદાર છે। બીજા દેશમાં ને આપણા દેશમાં પણ ભ્રષ્ટાચાર તો થાય જ છે 100%, કેમ કે આ રસ્તાનું કારણ જે રોડ બનવાના 2 મહિના ઉપર થઈ જતું હોય ત્યાંની ઓરડીઓ જતી રહી છે, એ તો ભ્રષ્ટાચાર જ કહેવાય સાહેબ। તમારે જોવા જઈએ ને તો 10-12 વર્ષથી આવવાના હોય છે, પણ જે સોમા તલાવ ભેજની વાળી પ્રતાપનગર ભેજનું અત્યારે ખોદાઈ ગયું છે એ કમસે કમ 8-10 મહિનાથી છે, બરાબર। આ રોડની કન્ડિશન કદી એમને સારી કરી જ નથી। તમે આખા વડોદરા સિટીમાં જોઈ શકો છો રોડ માટે તો તમે સાહેબ કેટલા એક્સિડન્ટો થઈ રહ્યા છે। એક પર્સનલી એમને સરકારે એવું નથી વિચાર્યું કે આ રોડને કારણે કેટલા અકસ્માત, કેટલા લોકો મરી રહ્યા છે પર ડે, બરાબર છે, અને મોટા ભાગે સારા એક્સિડન્ટ થાય છે આ રોડના કારણે જ થાય છે। જે પૈસા છે એ બીજા ભ્રષ્ટાચારી રોડ માટે આજુબાજુ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। રોડ કયા ભાવે આપ્યા છે, શું પ્રોસિજર ફોલો થયો છે, સ્માર્ટ સિટી અંતર્ગત એસપીવી કરે એટલે જનરલ બોર્ડમાંથી કોઈને ખબર નથી। તમને રોડ બરોડા શહેરમાં રોડ બનાવવા હોય તો એને સ્માર્ટ સિટી અંતર્ગત બનાવવાની ક્યાં જરૂર હતી, અને સ્માર્ટ સિટીના જે એપ્રુવ્ડ રોડ છે એ તમે રોડ બીજા પ્રોજેક્ટ માટે પૈસા એપ્રુવ કરાવો છો અને યુઝ બીજે કરો છો એટલે ગવર્મેન્ટને બી ડિસગાઈડ કરો છો। સાથે સાથે સ્માર્ટ રોડના ક્રાઇટેરિયામાં તમામ સર્વિસીસ જે હોય એ વ્યવસ્થિત થઈ જાય, સેન્ટ્રલ તમારે સેન્ટ્રલ એના માટે જગ્યા છોડવી પડે, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્માર્ટલી ડેવલપ થાય પછી આ વસ્તુ થાય। અંકિત ગોંસીકર વડોદરાથી અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, વડોદરા શહેરના કોઈ એવો વિસ્તાર ખરી કે જ્યાં આગળ રસ્તા પર ખાડા નથી, આખું વડોદરા ખડોદરા બની ગયું છે?
हाँ जी बिल्कुल सिद्धार्थ, मोटा भागना वडोदरा शहर ना रोड जे खाड़ा वाला थी गया छे, चाहे सोमा तलाव रोड नी वात होय, नवापुरा विस्तार नी वात होय, अने हाल आपणे जे उभा छे ते तांदलजा रोड छे, आ शहर नो एक महत्वनो विस्तार छे, साथे अहींया एक बाजुमां पोलीस स्टेशन पण छे। आप आ जोई रह्या छो अहींया आगळ जे खाड़ा टेकड़ा छे तेनाथी वाहन चालको केटला परेशान थई रह्या छे। आखो जे रोड छे ते मात्र खाड़ाओथी भरेलो छे, अने हुं कैमरामेनने कहीश के बीजी बाजुनो पण आ जे रोड छे ए बतावे કે અહીંયા આગળ પણ જો રોડ દેખાતો હોય તો નવાઈની વાત કહેવાય, કારણ કે આખા રોડ પર જે છે તે માત્ર ને માત્ર ખાડા છે। જે કોર્પોરેશનનું તંત્ર છે હજુ પણ નિંદ્રાધીન છે, ચોમાસું શરૂ થઈ ગયું છે, જે રોડ બનાવવાના હોય તે પ્રી મોન્સૂન કામગીરીની અંદર આવતા હોય છે, પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરીનો ઉત્તમ નમૂના આપ જોઈ રહ્યા છો। જો આપણે વાત કરી હતી જો સોમા તલાવ વિસ્તારની ડભોઈ રોડની, તો ડભોઈ રોડ પર પ્રી મોન્સૂન અને સ્માર્ટ સિટીને નામે ગટરની લાઈન નાખવા માટે રોડ ખોદી નાખવામાં આવ્યા, પણ ત્યારબાદ કોઈ પણ સમારકામ નહીં થયું, ના કોઈ પેચિંગ થયું, ત્યારે આજ આપણે જે ઉભા છે હાલ તો તાંદલજા વિસ્તારમાં છે, આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ પણ એ જ પરિસ્થિતિ છે, માત્ર ને માત્ર રોડ પર ખાડા છે, બીજું કશું નથી। ત્યારે આપણી સાથે સ્થાનિક લોકો છે એ જોડાયા છે, અહીંયા આગળ એક વાહન ચાલક પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું અહીંયા આગળ કેટલા સમયથી ખાડા પડેલા છે, કોઈ લોકો જોવા આવે છે ખરા? કોઈ આવતું નથી અહીંયા જોવા માટે, લગભગ આ વર્ષ ઉપર થઈ ગયો આ રોડ જે એક મકરણ દેસાઈ રોડ ને નાખવામાં આવી ત્યારથી આ રોડ ની હાલત એવી જ છે, અને એ બાબતે ખરેખર જયારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે પાણીની લાઈન નો, ત્યારે એ લાઈન આપ કરનાર વ્યક્તિને કોન્ટ્રાક્ટમાં પણ એવી સૂચના આપવામાં આવી હોય કે જે પરિસ્થિતિમાં રોડ હોય એને એ જ પરિસ્થિતિમાં મૂકીને જવું, પણ છતાં હજુ સુધી એ અંગે ઘણી વખતે રજૂઆત કરી, પ્રોજેક્ટ મેનેજર જે છે કોર્પોરેશનમાં હેતલબેન એમની સાથે વાત કરી છે, એમને પણ રજૂઆત કરી છે, પણ હજુ સુધી જે રોડની જે ખરેખર એકચ્યુઅલ પરિસ્થિતિ હોવી જોઈએ એ પરત આવતી નથી, અને એ બાબતે રજૂઆત કરી પણ રજૂઆતને કોઈ ગણકારતું નથી। હવે કોન્ટ્રાક્ટર ચાલ્યો ગયો અને હવે આ રોડ ચોમાસા આગળ આગળ આખો જે કામ છે પૂર્ણ થયું, હવે એ ક્યારે કામ કરશે એની કોઈ સમય મર્યાદા નક્કી નથી કરવામાં આવી। હવે જ્યારે જો એ કોન્ટ્રાક્ટરે કામ ન કર્યું હોય સંપૂર્ણપણે, જે પરિસ્થિતિમાં રોડ પહેલા હતો એને એ જ પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટર લાવ્યો નથી ને એ અંગેની કમ્પ્લેન કરી છે, પણ એમ છતાં હજુ સુધી ન કરવામાં આવ્યું હોય તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે, અત્યાર સુધી જે સ્થાનિક કાઉન્સિલરો છે સ્થાનિક તંત્ર છે એને આપણે રજૂઆત કરી છે, અમે લોકોએ કાઉન્સિલરોને રજૂઆત કરી છે, અને કાઉન્સિલરોનો વોર્ડ વિસ્તાર છે એટલે એમને દેખાતું હોવું જોઈએ કે આ વિસ્તારમાં કઈ રીતની પરિસ્થિતિ છે તે। જી બિલકુલ, એટલે સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી છે, એમને દેખાતું હોવું જોઈએ કે શું પરિસ્થિતિ, બીજા એક સ્થાનિક આપણી જોડે છે, આપ કયા વિસ્તારમાં રહો છો? હું અહીંયા જ રહું છું તાંડલા વિસ્તારમાં। કેટલા સમયથી આ રોડની હાલત આવી છે, કોઈ અકસ્માત થયા છે કે? હું એક્ચ્યુઅલી ઇન્ડિયામાં અહીંયા 6 મહિનાથી છું ને હું આવ્યો છું ત્યારનો મેં આ જ પરિસ્થિતિમાં રોડ જોયો છે, કેમ કે અહીંયા જે બી કામ થાય છે એ કામ થયા પછી રોડની પરિસ્થિતિ એવી જ રાખે છે, અહીંયા વાહનોની અવર જવર તમે સાંજના ટાઈમે જોશો તો અહીંયા એટલો બધો ટ્રાફિક જામ થાય છે, અને એવા ટ્રાફિક જામમાં રોડની હાલત આવી છે એટલે ઓર મુશ્કેલી વધી જાય છે। તો અમારી એટલી જ છે કે તમે તમારું જે બી કામ કર્યું હોય ત્યાર પછી રોડની જે બી પરિસ્થિતિ હોય એવી ને એવી કરી દો। એટલે સ્થાનિકોની પણ માંગણી એવી છે કે આ જે રોડની પરિસ્થિતિ છે સ્માર્ટ સિટીના નામે જે કામો થાય છે ત્યારબાદ રોડ સ્માર્ટ નથી બનતા, એટલે કહી શકાય કે ધીરે ધીરે વડોદરા છે તે ખડોદરામાં ફેરવાઈ રહ્યું છે, અને ઉત્તમ નમૂના જે છે તે આપ અહીંયા આગળ જોયા છે। જી સિદ્ધાર્થ, આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। તો આ પરિસ્થિતિ રોડની એક વર્ષથી છે, આ ફક્ત એક વિસ્તારની વાત નથી, સમગ્ર વડોદરા શહેરની વાત છે, જે રીતે અંકિતે પણ જણાવ્યું કે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ખોદકામ કરવામાં આવે છે વિકાસના કાર્યોના નામે, પરંતુ ત્યારબાદ ત્યાં આગળ રસ્તાને ફરી એક વખત મરમ્મત કરવામાં અથવા તો ફરી એક વખત જે રસ્તો પહેલાં જેવો હતો તેવો કરવામાં નથી આવતો, અને ખાડા છોડી દેવામાં આવે છે। બીજી તરફ વરસાદને કારણે રસ્તા પર જે ડામર પાથરો છે તે ડામર નામ માત્ર રહી જાય છે અને કપચી રસ્તા પરથી બહાર આવી જાય છે। અને એક મહત્વના સમાચાર, દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેનને લઈને સમાચાર મળી રહ્યા છે। દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મોટો ફટકો, પોતાના માદરે વતનમાં જ વિપુલ ચૌધરીની પેનલ હારી છે। ચરાડા દૂધ ઉત્પાદક મંડળીની વ્યવસ્થાપક સમિતિની હતી ચૂંટણી, 13 બેઠકોની ચૂંટણીમાં 18 ઉમેદવારો હતા જંગમાં, ચૂંટણીમાં અમિત ચૌધરીની પેનલનો થયો વિજય, વિપુલ ચૌધરી જૂથના તમામ ઉમેદવારો હાર્યા, વિપુલ ચૌધરીની પેનલને માત્ર 289 મત મળ્યા છે।
રાજ્યના એક દીકરા ધૈર્યરાજસિંહની જેમ સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારીથી પીડાતા કોડીનારના આલીદરના વિવાન વાટેરનું અચાનક નિધન થતા પરિવાર પર આપ ફાટ્યું છે. અતિ ગંભીર એવી આ બીમારી માટે વિદેશથી ઇન્જેક્શન મંગાવવાનું હતું, જે માટે 16 કરોડ રૂપિયાની જરૂર હતી. વિવાનને બચાવવા આર્થિક મદદ માટે મુહિમ પણ ચાલતી હતી. વિવાન માટે લોકો પણ વિવાનના પરિવારને સતત મદદ કરતા હતા. વિવાનના પિતા કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ફંડ ભેગું થઈ રહ્યું હતું, પરંતુ એક દુઃખદ સમાચાર આવ્યા કે વિવાનનું નિધન થયું છે. વિવાનની સારવાર માટે આકાશ પાથર એક કરી રહેલો પરિવાર વિવાનને બચાવવામાં આખરે નિષ્ફળ રહ્યો. વિવાનના મૃત્યુના સમાચાર આવતા જ પરિવાર સહિત વિવાનની મદદે ઉતરેલા તમામ સેવાભાવીઓમાં ઘેરા શોકની લાગણી છે. વિવાનના અંતિમ સંસ્કાર તેમના વતન કોડીનારના આલીદર ગામે કરવામાં આવશે. વિવાનના પરિવારે વિવાનના નામે ટ્રસ્ટ બનાવી વિવાન જેવા બીજા બાળકોને મદદ કરવા ઈચ્છા વ્યક્ત કરી છે. વિવાનના પરિવારે કહ્યું કે વિવાન અમર થઈ ગયો. કરોડો લોકોએ વિવાનને બચાવવા મદદ કરી, પરંતુ વિવાનને બચાવી ન શક્યો. પરિવારે મદદ આવનારે તમામ સંસ્થા, સંગઠન અને લોકોનો આભાર માન્યો. દુઃખદ ઘટના આપ લોકો સમક્ષ રજૂ કરી રહ્યો છું કે આપણો સૌનો લાડીલો વિવાન આપણી સમક્ષ નથી રહ્યો. હું વિવાનના પિતા. આજની પ્રેસ કોન્ફરન્સ વિવાન માટે જ ખાસ રાખવામાં આવી છે, જે અવસાન પામ્યો છે, આપણા સમક્ષ રહ્યો નથી, જે ફક્ત 4 મહિના અને 8 દિવસનો જ છે. એના માટે ખાસ આજે વિવાન નથી રહ્યો, પણ વિવાનની યાદો છે એ અમારા માટે અને તમામ જનતા જે રસ્તા ઉપર ઉતરી છે એ કાયમ માટે એ વિવાન છે એ એક્સપાયર નથી થયો, એ અમર થઈ ગયો છે. અને વિવાનના નામે અમે એક ટ્રસ્ટ ઊભું કરવા માગીએ છીએ. અમારી ઈચ્છા છે કે ભાઈ શા માટે વિવાન તો હવે આજે રહ્યો નથી, પણ એના નામે અમે ટ્રસ્ટ ઊભો કરીને આવા જ કોઈ બાળકો હોય તો એના સેવા કે પ્રવૃત્તિમાં અમે પણ જોડાઈશું. અને આ અમારી અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામના સમાચાર કે જ્યાં આગળ બાઢડા ગામ નજીક જ રાત્રે 3 વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઢડા નજીક રોડની સાઈડ સુઈ રહેલા પરિવાર પર અચાનક ટ્રક ફરી વળતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ ઘટનામાં 8 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા, તેથી 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શોક વ્યક્ત કર્યો છે તથા રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારોને 4 લાખ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજકોટથી જાફરાબાદ તરફ જઈ રહ્યું હતું તો રાતના 2:30 વાગે એ પોતાની રોંગ સાઈડ છોડી આવી ગયેલ અને રોંગ સાઈડમાં આવી અને બાજુમાં રોડથી દૂર નીચેના ભાગે એક ગરીબ પરિવાર ત્યાં સૂતા હતા શ્રમજીવીઓ. આ શ્રમજીવીઓના ઉપર એણે એનું પોતાનું કન્ટેનર ચડાવેલું, તેથી બાજુમાં સૂતેલા બીજા લોકોએ બૂમાબૂમ કરેલી, તેમ છતાં પણ પ્રથમ 2 માણસો ના ઉપર એણે કન્ટેનર ચડાવી અને એમનું મૃત્યુ નિપજાવી દીધેલું. તેમ છતાં પણ પોતે જાણતો હતો કે આ કન્ટેનર હું નહીં ઊભું રાખું તો આગળના તમામ માણસો મરી જશે, તેમ છતાં પણ મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવા છતાં પણ તેણે પોતાનું આ કન્ટેનર ઊભું નહીં રાખી અને આગળ બીજા ખાટલાઓમાં સૂતેલા એ માણસો ત્યાંથી ભાગે એ પહેલાં જ એમના ઉપર એણે એ કન્ટેનર ચડાવી દીધું. અમારે હોટલની બાજુમાં ટ્રક રોડ ઉપર ધીમી સે ઉતરી જતા લગભગ 8-9 મજૂર ઉતર તેના ઉપર ટ્રક ઘાલી ગયો. તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયા જેલમાંથી બહાર આવીને કાગવડના ખોડલધામના દર્શને આવ્યા, જ્યાં તેમણે રાજકોટના પાસના કન્વીનરો સાથે બેઠક યોજી હતી. કથિરિયાએ અનામત આંદોલન વખતે પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરી, જો માંગ નહીં સંતોષાય તો વધુ ઉગ્ર કાર્યક્રમો કરવાની પણ ચીમકી આપી. પાસનો મુખ્ય વાત પાટીદાર યુવાનો ઉપરના કેસો પરત ખેંચવામાં આવે, શહીદ પરિવારને જે નોકરી આપવાની બાબત છે મુખ્ય અમારી માંગો છે અને એ માંગો ઉપર અમે આગામી દિવસોમાં ફરીથી લોકોને મળીશું, ગામે ગામ જશું અને તમામ સંસ્થાઓ સાથે મળી અને આવનાર દિવસમાં એ બાબતની રણનીતિ નક્કી કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે, આપ જોડાયેલા રહો News18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. એક મહત્વના સમાચાર. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કમાન ભારત પાસે આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી UNSCની અધ્યક્ષતામાં કરશે આજે સાંજે મળનારી આ બેઠકમાં સંબોધન. દરિયાઈ સુરક્ષા મુદ્દે વિશેષ ચર્ચા થાય તેવી પણ શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમુદ્રી સલામતી વધારવી અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી પર ઉચ્ચસ્તરીય ચર્ચા કરશે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર ભારતીય પ્રધાનમંત્રી આ સંસ્થાની અધ્યક્ષતા કરવાના છે. UNSCની સ્થાપના 24 ઓક્ટોબર 1945 થઈ.
तो नर्मदा में आज विश्व आदिवासी दिवस की उजवणी थई रही है। मुख्यमंत्री विजय रूपाणी संबोधन कर रहा है। जिला भाजप प्रमुख श्री घनश्याम भाई पटेल, मुख्य सचिव श्री अनिल मुकिमजी, श्री के कैलासनाथन, श्री मुरली कृष्णन, श्री दिलीप राणा उपस्थित सौ भाइयों ने बहनों, आजे विश्व आदिवासी दिवस नी आप सौ भाइयों बहनों ने खूब खूब शुभकामनाओ अने शुभेच्छा आपू छू। आ वन अने डुंगर मा वसता वन बंधुओ स्वतंत्रता पूर्वे आजादी माटे पण अनेक संग्रामों मा अनेक आदि जातिना सपूतोए संघर्ष करीने त्याग समर्पण बलिदान नी यश गाथाओ आजे पण आपणी वच्चे छे, आपने प्रेरणा आपे छे अने आपणा इतिहास ए साक्षी छे के गुजरातना वन बंधुओ अने आदिवासी भाईओए अपना देश की आजादी माटे क्यारे पाछी पाली करी नोती। ईस्वी सन 1776 थी 1947 अनेक संग्रामों मा अनेक वड़वाओए नेतागिरी ने अग्रेसर भाग भजवी ने आ लड़ाई लड़ेला। सोमनाथ उपर मोहम्मद गजनी आक्रमण समय आ रजपूतोनी परखे वेगड़ो भील अने अनेक भीलोए आ सोमनाथ नी रक्षा काजे शहीद थया हता। 1857 ना संग्राम मा गुजरात ना मेघासी तरीके ओळखाता आदिवासी राजाओए पण अनेक भाग भजवो तो अने छेक झांसीनी राणी सुधी सहाय पहुंचाड़ी थी। एवी ज रीते गुजरात मा वीर आदिवासियों मा सौ प्रथम जांबू घोड़ा ना नायिकाओए 1826 1868 सुधी संग्राम चलाव्यो तो 40 वर्ष सुधी अंग्रेजों सामे ए रजवाड़ाओए दांत खट्टा कर्या हता। आखी दुनिया में राज करनार अंग्रेजों डांगना राजा अने एमनी प्रजा ए क्यारेय डांग में घुसवा दीधा नहोता अने दांत खट्टा कर्या हता। पंचमहाल में मानगढ़ना डूंगर पर गोविंद गुरु ना ऊपर हुमलो थयो त्यारे 1500 जेटला आदि जातिना लोकोए जलियावाला बाग करता पण खतरनाक सामी छातीए गोळीओ झीलीने अंग्रेजोने परास्त कर्या हता। आदिवासी बंधुओ हमेशा मातृभूमि अने देश ने माटे પોતાના જાનને નોછાવર કર્યા છે અને એના સિરમોર એવા બિરસા મુંડા કે જેને સમગ્ર દેશમાં આ આદિજાતિઓને આ દેશ માટે સંગ્રામમાં જોડ્યા હતા અને આદિજાતિના કલ્યાણ માટે બિરસા મુંડાજીએ સતત સંઘર્ષ કર્યો હતો। મને આનંદ છે કે આજે बिरसा मुंडाना नाम साथे गुजरात मा अपने ट्राइबल यूनिवर्सिटी चालू करी रिया छीए अने आज एनु भूमि पूजन लगभग 400 करोड़ ना खर्चे
ગુજરાતના આદિવાસી યુવાનોની ભવિષ્યની કારકિર્દીને નિર્માણ કરવા માટે આ યુનિવર્સિટીનો આજે પાયો નખાણો છે. નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે. રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો. ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં કયા ગામમાં પહોંચી છે. સંજીવની ગાડી હાલ મહારાષ્ટ્રના નાસિકના પાંગરી બીકે અને વાવી ગામની મુલાકાત લીધી, તો આંધ્રપ્રદેશના ગંટૂરમાં અડાવુલાડીવી અને કુચિનાપુડીની મુલાકાત લીધી છે. સંજીવની ગાડી અત્યાર સુધીમાં 502 ગામડાઓના 2,57,250 લોકો સાથે મુલાકાત કરીને રસી વિશે લોકોને જાગૃત કર્યા. શું ખરેખર સેનિટાઈઝરથી નુકસાન પહોંચે છે? શું રસી ખરેખર ડીએનએને બદલી નાખે છે? શું રસીકરણ ખરેખર તમને કોરોનાથી ઇન્ફેક્ટ કરી શકે છે? શું તમને આવા કોઈ સવાલો મૂંઝવે છે? હવે એક એવી જગ્યા છે કે જ્યાં તમને તમારા તમામ સવાલોના જવાબ મળી જશે, અને એ છે તમારા ફોન પર. નેટવર્ક 18 અને ફેડરલ બેંકના રાષ્ટ્રવ્યાપી કોરોના વિરોધી સંજીવની આ શોર્ટ ઓફ લાઈફ કેમ્પેનના ભાગરૂપે રસીકરણ માટે જાગૃતિ ફેલાવવા માટે એક વોટ્સએપ હેલ્પલાઈન લોન્ચ કરાઈ છે. તમારે માત્ર 7977773753 નંબર પર એક વોટ્સએપ કરવાનું છે અને તમને તમારા સવાલોના જવાબ તમારા વોટ્સએપ પર જ મળી જશે, અને એ પણ એવા કે જે વેરીફાઈડ કરેલા અને ક્રોસ ચેક કરેલા હશે. તમારી કોઈ પણ મૂંઝવણને હવે વોટ્સએપ કરો માત્ર એક નંબર પર અને મેળવો બધા જ સવાલોના જવાબ તમારી સ્ક્રીન પર. વધુ માહિતી માટે સંપર્ક કરો www.moneycontrol.com/sanjeevani. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.